નમસ્કાર દર્શક મિત્રો, આપની મનપસંદ કારકિર્દી ઘડવા અંગે માર્ગદર્શન આપતા ડીડી ગિરનારના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે ગુજરાત ટુરિઝમ દ્વારા ચાલતા અભ્યાસક્રમો, અને આ અંગે માહિતી આપવા માટે આજે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં હાજર છે શ્રી કીર્તિભાઈ ઠાકર, જેઓ ટુરિઝમ કન્સલ્ટન્ટ અને ટ્રેનર છે, તથા ખ્યાતિબેન નાયક, જેઓ સ્કિલ ડેવલપમેન્ટ મેનેજર TCGL ગાંધીનગરના. આપ બંનેનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. ખ્યાતિબેન, ખાસ આપ આ ઇન્સ્ટિટ્યૂટ અંગે બતાવો જેમાં હોટેલ મેનેજમેન્ટને લગતા કોર્સિસ ચલાવવામાં આવે છે, અને એનો સ્કોપ, કારણ કે અત્યારે જે રીતે ટુરિઝમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે વિશ્વભરમાં, તો ગુજરાતમાંથી આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે માર્ગદર્શન આપીશું? બિલકુલ, મને સૌથી પહેલાં તો આપને જણાવતા ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે કે ગુજરાતમાં જે રીતે ટુરિઝમ ગ્રો થઈ રહ્યું છે, એની સાથે સાથે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રાજ્ય સરકારની એક નવી પહેલ થઈ રહી છે કે જેમાં આપણે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને નોર્થ ગુજરાતમાં સિદ્ધપુર તાલુકો છે પાટણ ડિસ્ટ્રિક્ટમાં, ત્યાં આગળ આપણું એક કેમ્પસ રેડી છે, અને 2016-17 એકેડેમિક યરથી આપણે એ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ હોસ્પિટાલિટી અને ટુરિઝમ કોર્સિસ, ડિગ્રી કોર્સિસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બેચલર્સ ડિગ્રી? હા બિલકુલ, બેચલર્સ આમાં આ બધા ડિગ્રી કોર્સિસ રહેશે. એમાં વેરાયટીઝ ઓફ ડિગ્રી કોર્સિસ આપણે લઈશું, પણ આ વર્ષથી જ આપણે શરૂઆત કરી રહ્યા છીએ, એટલે એમાં સૌપ્રથમ આપણે એક કોર્સ સાથે શરૂઆત કરીશું જે 4 વર્ષનો છે. બરોબર છે. અને એ કોર્સમાં કેવી રીતે પ્રવેશ મેળવાય, એમાં ફીસનું સ્ટ્રક્ચર કેવી રીતે રહેશે, અને જે વિદ્યાર્થીઓ સિદ્ધપુરથી ઘણા દૂર રહે છે અને જેમને રસ છે, બિલકુલ એ લોકો કેવી રીતે એમાં પ્રવેશ? હું આપને જણાવું કે સૌથી પહેલા તો સિદ્ધપુરથી જે દૂર વિદ્યાર્થીઓ રહેતા હોય, તો આપણે એવું કહી શકીએ કે આ સોને પે સુહાગા જેવી બાબત છે, કારણ કે આપણે એક ઇન્સ્ટિટ્યૂટ માત્ર ઊભું નથી કર્યું, ઇન્સ્ટિટ્યૂટની સાથે આપણે બોયઝ અને ગર્લ્સ ત્યાં રહી શકે એવી હોસ્ટેલ વ્યવસ્થા પણ કરી છે આમાં, જેમાં 180 સ્ટુડન્ટ્સની કેપેસિટી છે. 60 ગર્લ્સ આમાં અકોમોડેટ થઈ શકે, સાથે સાથે 120 બોયઝ પણ આ હોસ્ટેલમાં રહી શકે. આપણી સાથે જૂનાગઢથી દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. આપનો પ્રશ્ન જણાવી દો દિલીપભાઈ. મારો પ્રશ્ન એ હતો કે આપજી કારકિર્દી બારે બોલો છો, હાજી, કે બાર સાયન્સ પછી તમારામાં બોલા શું કરી શકાય એ અંગે ખ્યાતિબેન આપને જણાવે. હાજી, હા દિલીપભાઈ જી, બિલકુલ બિલકુલ, આપનો પ્રશ્ન પહેલા આપ કમ્પ્લીટ કરી લો, પછી હું આપને માહિતી આપું છું. હા, એટલે એમની દીકરી બાર સાયન્સમાં અત્યારે અભ્યાસ કરે છે, તો એમાં આગળ ટુરિઝમ? બિલકુલ, એટલે જેટલું આપણને આ પ્રશ્નથી ખ્યાલ આવે છે, એમાં આપણે એવું કહી શકીએ કે 12th પછી કોઈ પણ સ્ટ્રીમમાં 12th કમ્પ્લીટ કર્યું હોય એ બધા જ સ્ટુડન્ટ આ કોર્સિસને જોઈન કરી શકે છે, દે આર એલિજિબલ. અને આ ઇન્સ્ટિટ્યૂટ જે આપણું છે એ AICTE અપ્રુવડ અને GTU અફિલિએટેડ છે, અને 12th આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કોઈ પણ ફિલ્ડમાંથી કર્યું હોય તો દે કેન ઓલવેઝ એપ્લાય, એ કરી શકે છે. બરોબર છે. વડોદરાથી વિનયભાઈ આપણી સાથે જોડાયા છે. વિનયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી મેડમ, આપણે મેં અત્યારે બીકોમ કર્યું છે, તો એમાં બીકોમ પછી કયા કોર્સિસ ચાલુ છે? મારે બીકોમ પછી કોર્સ કરવો છે એટલે. ઓકે, હા, એટલે બીકોમ પછી ફરીથી વિનયભાઈ, આ ડિગ્રી કોર્સિસ છે જે 12th પછી આપણે કરી શકીએ છીએ, અને ગ્રેજ્યુએશન પછી આ એકચ્યુઅલી આ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ અમે ફ્યુચરમાં ડેફિનેટલી આ શરૂ કરીશું, પણ આપે બીકોમ કર્યું છે તો આપ આ ડિગ્રી કોર્સમાં ન જતા ટુરિઝમના વિવિધ શોર્ટ ટર્મ કોર્સિસ પણ ચાલે છે, સર્ટિફિકેટ કોર્સિસ પણ ચાલે છે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કોર્સિસ પણ ચાલે છે, તો આપને હું ચોક્કસથી એવું જણાવીશ કે આપ એક વખત ગુજરાત ટુરિઝમની વેબસાઇટ પર લોગ ઓન કરો,
વિઝિટ કરો. અને આપને જનરલ ટુરિઝમ કોર્સિસની માહિતી ત્યાં અમે અપલોડ કરેલી જ છે, એ આપને મળી રહેશે. અને એ બેઝ પર આફ્ટર ગ્રેજ્યુએશન તમે કોઈ પણ તમારા ઇન્ટરેસ્ટ મુજબ તમે કોર્સ જોઈન કરો. કીર્તિભાઈ, આપ ઘણા વર્ષોથી ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા અને આપને બહોળો પરિચય છે આ ક્ષેત્રનો, તો આપ એ જણાવો કે ટુરિઝમ ક્ષેત્રે જોડાવા માંગતા યુવાનો, એમાં ભણવા માંગતા અને એમાં કારકિર્દી બનાવનારા માટે એમાં કેવા સ્કોપ છે અને એમને કેવી રીતે ટ્રેન કરી શકાય જેથી આપણે કહીએ ને કે ક્વોલિટી એજ્યુકેશન તેઓ મેળવી શકે. સી, આમાં સામાન્ય રીતે પ્રવાસનનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે આખા ગુજરાતમાં અને જે રીતે આપણા લોકેશન્સ ડેવલપ થઈ રહ્યા છે, સૌથી મોટી જે પ્રોબ્લેમ અમે જોઈએ છે એ કે લોકલ કોમ્યુનિટીના લોકો એ સ્થળ સાથે કનેક્ટ નથી થયા. હવે આ એજ્યુકેશન દ્વારા એ લોકો કનેક્ટ થઈ શકશે અને એ લોકો એમની કારકિર્દી ત્યાંથી જ શરૂ કરી શકશે. એટલે જે સૌથી મોટો આજે પ્રોબ્લેમ આપણને જે આવે છે કે અર્બનાઇઝેશન તરફ લોકો વળે છે અને ગામડાઓ ખાલી થતા જાય છે. તમે જોશો તો સામાન્ય રીતે બધા જ પ્રવાસન સ્થળોની આજુબાજુ બધા ગામડાઓ છે. 70% પ્રવાસન સ્થળો એવા છે કે જે ગામડાઓની આસપાસ વસેલા છે. એ ગામડાના લોકોને તમે કનેક્ટ કરીને ટુરિઝમ સાથે એનું મહત્વ સમજાવીને તો એ અભ્યાસક્રમો જો એ આ જે નવી ઇન્સ્ટિટ્યૂટ બનાવીને સિદ્ધપુરમાં બનાવી, આપણું સરકાર ધાર્યું તો અમદાવાદમાં બનાવી શકત, પણ સિદ્ધપુરમાં બનાવવા પાછળનું કારણ કે ત્યાંના લોકલ ટ્રાઇબ્સને કે લોકલ કોમ્યુનિટીને ટુરિઝમ સાથે કનેક્ટ કરવા માટે. એટલે કોઈ દાખલો આપીને આપ સમજાવી શકો, જેમ કે સાપુતારા છે, હવે એનું ટુરિઝમ ડેવલપ કરવા માટે ત્યાંના સ્થાનિક યુવાનો એમાં જોડાય અને કંઈક સ્થળ વિશે પોતે વધારે માહિતી મેળવે અને કેવી રીતે બધું મેનેજ કરવું. નાના નાના ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પણ હોય છે કે જેમાં એ લોકો ગાઈડની કારકિર્દી કરી શકે, પછી શોર્ટ ટર્મ ફૂડ મેનેજમેન્ટના કોર્સિસ હોય છે, એપ્લાઇડ ન્યુટ્રિશનના કોર્સિસ હોય છે, પછી હાઉસકીપિંગ એન્ડ મેનેજમેન્ટના કોર્સિસ હોય છે. એટલે એવા નાના નાના શોર્ટ ટર્મ કોર્સિસ અમે ટ્રાઇબલ બેલ્ટ માટે પણ આ પ્લાન કરેલા હોય છે કે જેની અંદરથી એ લોકો ટ્રાઇબલ એરિયામાં પણ કોમ્યુનિટી એની સાથે જોડાય અને પોતે પણ એમાંથી આવકનું સાધન મેળવી શકે અને તો જ એ પરંપરા અને એ જે આપણો વારસો છે એ જળવાશે. ખરી વાત છે. આપણી સાથે શામળાજીથી અંકિતભાઈ જોડાયા છે. અંકિતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા મેડમ, મેં એમ કોમ કર્યું. જ્યાં સુધી આપણા એજ્યુકેશનનો સવાલ છે ત્યાં સુધી તમે ઓલરેડી માસ્ટર ડિગ્રી ધરાવો છો, પણ જો તમને ટુરિઝમમાં ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો કોઈ પર્ટિક્યુલર કોર્સ તરફ ન જતા જનરલ ટુરિઝમ ટ્રેનિંગ પ્રોગ્રામ થતા હોય છે. લગભગ 20 પ્રકારના ગુજરાત પ્રવાસન દ્વારા શોર્ટ ટર્મ કોર્સિસનું આયોજન કરવામાં આવેલું છે. તો એમાં એમાં 3 દિવસથી માંડીને 3 મહિના સુધીના શોર્ટ ટર્મ કોર્સિસ અમે આઈડેન્ટિફાઈ કરેલા છે. તો આપ પણ જો ઇન્ટરેસ્ટ હોય આપને તો આપ ડેફિનેટલી એમાંથી કોઈ પણ 1 વર્ષમાં આપ કોઈ પણ 2 કોર્સિસ સિલેક્ટ કરીને એની ટ્રેનિંગ લઈ શકો છો. એટલે આપની પાસે ડિગ્રી તો ઓલરેડી છે ને સાથે સાથે આ એક સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશન મેળવી લો છો, તો આપણને બિઝનેસ ડેવલપ કરવામાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં યા તો પછી આમાં કરિયર બનાવવામાં, જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવામાં આપણને ચોક્કસ મદદરૂપ થઈ શકશે. કીર્તિભાઈ, એક પ્રશ્ન એવો પણ છે, જેમ કે આપણી પાસે ગુજરાતમાં જે ભૌગોલિક વૈવિધ્ય છે, કચ્છમાં રણ છે, ઉપર ઉત્તર ગુજરાતમાં પણ થોડો રણનો પ્રદેશ છે, ત્યાંથી શરૂ કરીને સાપુતારા ડાંગના જંગલો છે અને જૂના જૂના સ્થળો પણ છે આર્કિયોલોજીકલ, તો પછી આ બધા અંગે માહિતી મેળવવા આપે વિવિધ વિવિધ પ્રકારના કોર્સિસ કર્યા છે કે એક કોર્સમાં આ બધું થઈ શકે? ના, એમાં વિવિધ કોર્સિસ હોય છે, જેમ કે કેટેગરી વાઇઝ હોય છે, જેમ કે ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય તો ગાઈડોમાં પણ જુદી જુદી કેડર્સ છે, રિજનલ ગાઈડ હોય, પછી લોકલ ગાઈડ્સ હોય. એટલે એ કેડર્સ એટલા માટે કે જેથી કરીને લોકલ કોમ્યુનિટી એની સાથે ઇન્વોલ્વ થાય, એટલે લોકલ ગાઈડ્સ ટ્રેન કર્યા હોય કે જે લોકલ એરિયામાં જ ગાઈડિંગ કરતા હોય. પછી મોન્યુમેન્ટલ ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હોય કે જેમાં ASI મોન્યુમેન્ટ્સ હોય જેનું સાચી ઇતિહાસ ને સાચી વિગતો એને મળે પ્રવાસીને, એ હેતુથી એને તાલીમ આપવામાં આવે.
અને એ પ્રકારે એ લોકો ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરી શકે. ઉપરાંત જે લોકોને હુનર હોય, ધારો કે ફૂડ મેકિંગમાં કહેવામાં, તો એ સ્કિલ ડેવલપ કરીને એ લોકો અમારા જે સ્કિલ પ્રોગ્રામના કોર્સીસ છે એમાં પણ એ લોકોને ફાયદો થઈ શકે. હું તમને એક બહુ સારો દાખલો આપું કે એક સાપુતારાની અંદર એક વિનય કરીને છોકરો હતો, એણે એ વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું ટુરિઝમમાંથી, અને હી બોટ અ સ્મોલ કેમેરા કે જે પેલું ઇન્સ્ટન્ટ ફોટો પ્રિન્ટ કાઢી, પોલોરાઇડ ટાઈપ, પોલોરાઇડ ટાઈપ. અને એ એણે શું કર્યું કે એ પોલોરાઇડ કેમેરાથી ત્યાં આવતા પ્રવાસીઓના ફોટા પાડવાનું શરૂ કર્યું. એમાંથી હી વોઝ અર્નિંગ એડ્યુકેટ મની બાય ડુઈંગ ધીસ ફોટોગ્રાફી વર્ક એટ એની ટુરિસ્ટ લોકેશન. એટલે જેમ કે સનસેટ પોઈન્ટ પર ગયા, બધા કેમેરા લઈને આવ્યા, તો એ ગ્રુપ ફોટો તો પોલોરાઇડમાં પાડીને જોવાનો જ આનંદ આવે. એટલે એ વસ્તુનો એને લાભ લીધો. એટલે ટુરિઝમ એક એવી જગ્યા છે કે જેમાં વેક્યુમ હોય એ તમારે ગોતીને એમાંથી તમે કમાઈ શકો, એટલે નવા આઈડિયાઝ હોય એ પણ એમાં કારકિર્દી બનાવી શકે. અમદાવાદથી હરીશભાઈ આપણી સાથે છે. હરીશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા, હું જાણવા માંગુ છું, હું ગ્રેજ્યુએટ છું, એક વર્ષનો ગવર્નમેન્ટ કોર્સ કરવો હોય તો કયો કોર્સ કરી શકાય અને સારો કોર્સ કહેવાય, અને સરકારી નોકરી માટે કે કોઈ સરકારી ભવિષ્યમાં આગળ વધવા માટે? હા, એટલે અમે તો ટુરિઝમ કોર્સની જ વાત કરીશું. ખ્યાતિબેન કેવું માર્ગદર્શન આપશો? ચોક્કસ. એકચ્યુઅલી એવું છે કે ગવર્મેન્ટ જોબ માટે થઈને કોઈ કોર્સ કરવો, એટલે કારણ કે આ છે ને, આપણે અત્યારે આપણો સબ્જેક્ટ બહુ સ્પેસિફિક છે, ટુરિઝમ અને હોસ્પિટાલિટી, અને ટુરિઝમ રિલેટેડ જે અમે વેરાયટીઝ ઓફ કોર્સીસ ઓફર કરી રહ્યા છે, તમે એમાંથી અગર કોઈ ચૂઝ કરો, અને અમારા જે ડિગ્રી કોર્સીસની જે આપ વાત કરી રહ્યા છો, એકચ્યુઅલી એ ટ્વેલ્થ પછીના છે, અને તમે ઓલરેડી પોસ્ટ ગ્રેજ્યુએટ છો જેવું આપે જણાવ્યું પ્રમાણે, તો યસ, ઇન ફ્યુચર અગર અમે માસ્ટર પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ તો તમે એ કરી શકો છો, અને બીજું અમારા જે જનરલ કોર્સીસ છે એ પણ તમે જોઈન કરી શકો છો. અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં સ્પેસિફિકલી, હું બહુ સ્પેસિફિકલી આપને જણાવીશ કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં આપ આપનું કરિયર બનાવી શકો છો. એમાં ઘણા બધી ઓપ્શન્સ છે, જેવી રીતે હમણાં કીર્તિભાઈએ વાત કરી કે ગાઈડિંગનો છે, એ સિવાય તમે, અમે બહુ વેરાયટીઝ ઓફ લેંગ્વેજીસ પણ ઓફર કરીએ છીએ, તો તમે કોઈ પણ એક લેંગ્વેજ શીખી શકો છો કે જે અધર દેન ઇંગ્લિશ, ફોરેન લેંગ્વેજીસ હોય, તો તમે એમાં પણ તમારું કરિયર ડેવલપ કરી શકો છો. આપણી સાથે બોટાદથી કિશનભાઈ જોડાયા છે, આપનો પ્રશ્ન જણાવશો? હેલો મેડમ. હાજી. આ કોર્સ, આ ટુરિઝમ અંગેના કોર્સ કર્યા પછી આઉટ સ્ટેટમાં જોબની ઓપોર્ચ્યુનિટી ખરી? બિલકુલ મળી શકે, કારણ કે એમાં એવું છે કે આ જે કોર્સીસ છે એ આપણા જે ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ઓફર કરવાના છીએ એ AICTE અપ્રૂવ્ડ છે, GTU અફિલિયેટેડ છે, એટલે ગુજરાતની ડિગ્રી લીધા પછી પણ ઓબ્વિયસલી તમે યુ આર એલિજિબલ ફોર આઉટસ્ટેટ એમ્પ્લોયમેન્ટ. આઉટસ્ટેટમાં એ વ્યક્તિ જાય ત્યારે એને જે તે રાજ્ય, ડિગ્રી આપણી 100% વેલિડ છે એઝ પર AICTE નોર્મ્સ, એટલે એમાં જે માહિતી વધારાની મેળવવાની હોય એ તો એને પાછું પોતાની રીતે મેળવવી જ પડે, જેથી ગાઈડને, બિલકુલ, ગાઈડ તરીકે પોતે સારું કામ કરી શકે. કીર્તિભાઈ, ઘણા વર્ષોથી ગુજરાતમાં જે વાઇબ્રન્ટ સમિટ ને બધું યોજાઈ રહ્યું છે, એની સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ વધારે આવી રહ્યા છે, તો આ દિશામાં સરકારે કોઈક નવી, જેને યુનિક કે આપણે ટુરિઝમને આ રીતે ડેવલપ કરવું છે, તેવું કશું વિચાર્યું છે? હા, એટલે સી, ટુરિઝમના વિકાસમાં ઘણા નવા ઇવેન્ટ્સ આવ્યા, અને સે ફોર એક્ઝામ્પલ બીચ ટુરિઝમ આપણે નથી કરતા, જે લાસ્ટ યરથી અમે લોકોએ શરૂ કર્યું એક્સપેરિમેન્ટલ. વી હેવ ડન મોન્સૂન ફેસ્ટિવલ્સ, મેંગો ફેસ્ટિવલ્સ, એટલે એવા નવા ફેસ્ટિવલ્સને પણ અમે પ્રમોટ કરીએ છીએ કે જેથી કરીને લોકલ એરિયા પ્રમોટ થાય. અમે ખુશ્બુ ગુજરાત કી કેમ્પેન કરીને ગુજરાતમાં લોકોને લાવવાનો પ્રયત્ન કર્યો, ફૂટફોલ્સ બી વધ્યા, એથી લોકલ કોમ્યુનિટીને અવેરનેસ બી ક્રિએટ થઈ, ડોમેસ્ટિક ટુરિઝમ ફૂટફોલ્સ પણ વધ્યું. બિલકુલ, આમાં એડ કરતા હું એક મારી વાત મૂકીશ કે જે ફોરેન ટુરિસ્ટનો ઇન્ફ્લો વધ્યો છે અને જે આપણા ગુજરાતના સ્પોટ્સ પણ બહુ હાઇલાઇટ થઈ રહ્યા છે, એ જોતાં હું એવું ચોક્કસથી કહી શકીશ કે ગાઈડિંગનો જે પ્રોફેશન છે એ ગાઈડિંગ પૂરતો લિમિટેડ ન રહેતા, એમાં આપણે જે તે કન્ટ્રીઝના ઇન્ફ્લો થઈ રહ્યો છે એ લોકોને ફેમિલિયારિટી લાગે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ફોરેન લેંગ્વેજમાં ગાઈડ ટ્રેન કર્યા, નોટ ઓનલી પ્રોફેશનલ ગાઈડ્સ પણ આપણા જે યુથ છે આપનું, આજનું એ યુથને પણ જે ફોરેન ડેલિગેટ્સ આવે એને એસ્કોર્ટ
સપોર્ટ કરે, એક ડેલિગેશન આવતું હોય તો એની સાથે એ લોકો લાયઝન ઓફિસરનો રોલ પ્લે કરે. આ રીતે બહુ વાઇડ પ્લેટફોર્મ ઊભું થઈ રહ્યું છે કે જે ત્યાં જે ફોરેન ટુરિસ્ટ આવી રહ્યા છે એના કારણે આપણને બહુ સારો એવો બ્રેક થ્રુ મળી રહ્યો છે. સરસ. તો દર્શક મિત્રો, હેલો કારકિર્દીના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આજે આપણે ગુજરાત ટુરિઝમ દ્વારા ચાલતા અભ્યાસક્રમો અંગે માહિતી મેળવી રહ્યા છીએ. અમે લઈએ છીએ અહીં એક ટૂંકો વિરામ. સમાધિ લક્ષ્ય છે માનવ હિતકારી, ધ્યાન ધારણા અને સમાધિ લક્ષ્ય છે માનવ હિતકારી, કર્મ કુશળતા ધર્મ સંતુલને ચિત્ત નિવૃત્તિ ટાળી, સ્થિર આસને ક્રિયા મુદ્રાથી પ્રાણ નો કરો નિરોધ, જીવન જીવન યોગ કાર્યક્રમના પ્રાયોજક રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ. નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં વિરામ બાદ આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણો વિષય છે ગુજરાત ટુરિઝમ દ્વારા ચાલતા અભ્યાસક્રમો, અને આ અંગે માહિતી આપવા માટે આપણી સાથે ટુરિઝમ કન્સલ્ટન્ટ એન્ડ ટ્રેનર શ્રી કીર્તિભાઈ ઠાકર જોડાયા છે, અને TCGL ગાંધીનગરના સ્કિલ ડેવલપમેન્ટ મેનેજર ખ્યાતિબેન નાયક. આપ બંનેનું ફરી એકવાર અમે સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. આપણી સાથે જૂનાગઢથી બીનાબેન ફોન ઉપર છે. બીનાબેન, આપનો પ્રશ્ન અમને જણાવશો. હેલો બીના. હા, આફ્ટર 12th મારે ટુરિઝમ ફિલ્ડમાં આગળ વધવું હોય તો કઈ ડિગ્રી, મતલબ? હા, તો એની માહિતી ખ્યાતિબેન બધી આપે. બીનાબેન, 12th કમ્પ્લીટ થઈ ગયું છે તો હું આપને ચોક્કસથી જણાવીશ કે આપ જે ACPCની એડમિશન પ્રોસિજર થ્રુ અગર એપ્લાય કર્યું હોય, કોઈ કોલેજ સિલેક્ટ કરી હોય, કોઈ કોર્સ સિલેક્ટ કર્યો હોય તો બરાબર છે, અને ઇનકેસ જો આપ મિસ કરી ગયા હોય તો આપને રિક્વેસ્ટ છે કે ગુજરાત ટુરિઝમની વેબસાઇટ લોગ ઓન કરી લો, અને ત્યાં આગળ આપણે જે આ વખતે ગુજરાત સરકારે જે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ સંસ્થા ચાલુ કરી છે ત્યાં આપ ઇમેલ દ્વારા પણ આપની ઇન્કવાયરી કરી શકો છો, અને ફોન નંબર્સ પણ અવેલેબલ છે તો આપ એના પર કોન્ટેક્ટ કરી શકો છો. આ વર્ષથી આપણે બેચલર ઇન હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી 4 યર્સનો ડિગ્રી કોર્સ આ ક્ષેત્રમાં શરૂ કર્યો છે, જે બહુ સારું ક્વોલિટી પ્રોગ્રામ રહેશે, અને આ કર્યા પછી આપણને સારું ફ્યુચર પ્રોસ્પેક્ટ પણ મળી રહેશે. અચ્છા, હવે બહેને જ્યારે પ્રશ્ન કર્યો જ છે ત્યારે આપ એ વિગતો આપો કે પ્રવેશ પ્રક્રિયા કેવી રીતની આમાં હોય છે. બેસિકલી આપણે જે આ પ્રોફેશનલ કોર્સ જ છે અને GTU અફિલિયેટેડ છે, એટલે જે GTUની પ્રોસિજર હોય છે એ પ્રમાણે જ આપણે આમાં આગળ વધતા હોઈએ છીએ. પણ ACPC થ્રુ એપ્લાય કરવાનું ટેન્યોર પતી ગઈ હોવાથી આપને એવી રિક્વેસ્ટ છે કે જે પણ પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ છે, સ્ટુડન્ટ્સ છે જેને આ ક્ષેત્રમાં આગળ વધવું છે, એ લોકોને હું કહીશ કે આપ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ જે છે એની વેબસાઇટ પણ છે, લોગ ઓન કરો વેબસાઇટ, આપની ઇન્કવાયરીઝ જનરેટ કરો અને ડાયરેક્ટ અપ્રોચ કરો. ત્યાં આગળ આપને વોક ઇન પણ એન્ટરટેઇન કરવામાં આવશે, અને વધુ માહિતી માટે અમે વેબસાઇટ પર સારી ડિટેલ મૂકેલી જ છે, અને એડમિશન પ્રોસિજર એકદમ એમાં સ્મૂધ થઈ શકે. બરાબર છે. આપણી સાથે ધારીથી જાગૃતિબેન જોડાયા છે. બેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હેલો. હા જી. હેલો. હેલો. હા જાગૃતિ બેન, આપનો પ્રશ્ન જણાવો. મારા બાબાએ ઓલો એરપોર્ટ મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે. હા. હવે હેલો. હા હા, તમે પ્રશ્ન જણાવી દો. મારા હવે એને ટુરિઝમનો કોર્સ કરવો છે તો કેવું રહેશે? એરપોર્ટ મેનેજમેન્ટનો કોર્સ એટલે 12th પછી 12મા ધોરણ પછી એમણે કરેલો, ગ્રેજ્યુએશન પછી?
સ્કૂલિંગ કે ગ્રેજ્યુએશન છે એવી રીતે, પણ હા એવું કઈ કમ્પલસરી નથી હોતું, કારણ કે આજકાલ એવું છે કે મલ્ટીપલ ડિગ્રીઝ પણ હોય છે અને પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે દરેકે પોતાના કોર્સ અને ફ્યુચર જોબ પ્રોસ્પેક્ટ શોધવા જ જોઈએ. અને જો એરપોર્ટ મેનેજમેન્ટનો કર્યો છે તો સાથે સાથે એ અગર આ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પણ આવવા માંગે છે તો મલ્ટીપલ કોર્સીસ અવેલેબલ જ છે. બીજો એક સવાલ કીર્તિભાઈ એ છે કે આપણા જે જાણીતા જોવાલાયક સ્થળો છે, પ્રવાસન સ્થળો, એમાં અત્યારે હાલ કંઈ નાનું રેસ્ટોરન્ટ ધાબું ચલાવતા હોય અને એમને કંઈક એવી ઈચ્છા હોય કે હવે મારે અહીં સારી હોટલ બનાવવી છે અથવા એવું કશું કરવું છે કે જેથી અહીં આવતા પ્રવાસીઓને હું વધારે સારી રીતે આકર્ષી શકું, તો એવા લોકોને ટ્રેન કરવા માટેનું અથવા એમને ટ્રેન થવું હોય તો આમાં કંઈ આગળ કેવી રીતે વધી શકાય? બિલકુલ, આમાં આપણે જે રૂટીન જોબ ઓરિએન્ટેડ કોર્સીસના વધારામાં એક એડિશનલ પોઈન્ટ એવો છે કે આપણે ભારત સંસ્થાનું, ભારત સરકારનું સંસ્થાન છે ઈડીઆઈ, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એના દ્વારા આપણે ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ ડેવલપ કરવા માટેના કોર્સીસ ચલાવીએ છીએ. 12 ડેઝથી માનીને 40 ડેઝ સુધીના એ કોર્સીસ હોય છે, જેમાં એ સંસ્થાન દ્વારા એ જ ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમને આજે એક વિચાર આવ્યો છે કે મારું અત્યારે નાનું સરખું એક વેન્ચર ચાલી રહ્યું છે, હવે મારે આને મોટા સ્વરૂપમાં લઈ જવું છે, અથવા તો મારે ટુરિઝમમાં કંઈક ટૂર ઓપરેટરનો કે એવો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એ વિચારથી માંડીને એને એકચ્યુઅલ સેટઅપ ઊભું કરવા માટેની તમામ ટ્રેનિંગ ઈડીઆઈ દ્વારા ગુજરાત ટુરિઝમના એસોસિએશનમાં આપવામાં આવે છે. અમદાવાદથી આરતીબેન પ્રશ્ન પૂછવા માંગે છે. આરતીબેન, આપનો પ્રશ્ન જણાવશો. આરતી નહીં, ભારતીબેન. ભારતીબેન, સોરી ભારતીબેન, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન છે કે આ ટુરિઝમનો કોઈ પણ કોર્સ કરવો હોય તેમાં ઉંમર મર્યાદા છે? હા, ઓછામાં ઓછી 18 વર્ષ, 18 વર્ષ તમારા કમ્પ્લીટ હોવા જોઈએ તો તમે કોઈ પણ કોર્સ જોઈન કરી શકો. અને 50-60 વર્ષની વ્યક્તિને મન થાય તો એ પણ જોડાઈ શકે. એ એમની ફિટનેસ અને એમની ઇન્ટરેસ્ટ પર ડિપેન્ડ કરતું હોય છે, અને આ ઇન્ડસ્ટ્રીમાં એજ બાદ નથી જ હોતો, ઇટ્સ ઓલ ડિપેન્ડ ઓન ધેર ફિટનેસ એન્ડ વિલિંગનેસ. કીર્તિભાઈ, આપનો કોઈ એવો અનોખો અનુભવ જણાવશો કે જેમાં આ ક્ષેત્રમાં રસ ધરાવતી એવી કોઈ વ્યક્તિ હોય જેને ટ્રેન કરતા તમને આમ થોડું અજીબ લાગ્યું હોય કે અચ્છા અમને પણ રસ છે એમ? ના, આમ સામાન્ય રીતે જોઈએ ને તો પ્રવાસન એક બહુ જ કુતૂહલનો વિષય છે, અને માણસના જીવનમાં કુતૂહલ ક્યારે મળતું નથી. ખરી વાત છે. એટલે એ કુતૂહલને કારણે હંમેશા પ્રવાસન સાથે ક્યાંક ને ક્યાંક એ જોડાયેલો રહે છે. ઇવન મોટી ઉંમરે બી મેં ઘણી વાર એએમએમાં અમે લોકો ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યા હતા ત્યારે આઈ હેવ સીન આફ્ટર 60 રિટાયરમેન્ટ પીપલ ડુ કમ ફોર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, કે એ લોકોને એક ઇંતજારી હોય છે કે ભાઈ હું જેમ કે અત્યારે નાની નાની હેરિટેજ વોક્સ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે તો એમાં એ લોકો ગાઈડ તરીકે આવી શકે. સો એનું એનો બી પાસ ટાઈમ થાય અને હી ગેટ્સ ઇન્વોલ્વડ વિથ ધ એક્ટિવિટી. એટલે ઓલ્ડ એજ પીપલ ઓલ્સો ઇફ દે આર ફિટ દે આર ડુઈંગ ટુરિઝમ જોબ્સ. બીજું કે દે આર ઓલ્સો ગુડ ગાઈડ્સ, એ લોકો પોતે પોતાનો અનુભવ શેર કરતા હોય છે. ખરું. એટલે એ બી એક ફાયદો એજનો મળતો હોય છે ઘણીવાર. અને પ્રવાસનમાં માત્ર ગાઈડનું કામ નથી, એની સાથે સાથે બીજા બાય પ્રોડક્ટ્સ બધા ઘણા છે કે જેની અંદર એનું પોતાનું મકાન હોય તો એ હોમસ્ટેનું એરેન્જમેન્ટ્સ કરી શકે, પોતે આઉટલેટ ઊભું કરી શકે હેરિટેજ એરિયામાં હોય તો એ બધી એ ટુરિઝમની જ એક્ટિવિટી કરતા હોય છે. એટલે ઓલ્ડ એજ પીપલ ઓલ્સો કેન જોઈન ટુરિઝમ એક્ટિવિટી. ખરી વાત છે. અમદાવાદથી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે રમેશભાઈ. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, 60 વર્ષની ઉંમર છે. નામ સક્ષમ છું, સાયકલ ચલાવું છું અત્યારે, રિટાયર્ડ સરકારી કર્મચારી છું. 60 વર્ષ હમણાં આગળ પ્રશ્નમાં જવાબ આવે તો 60 વર્ષ ના કરી શકે બરાબર. તો 60 વર્ષ પછી પણ મારી ઉંમર, મારે હું તો 100 વર્ષનું આયુષ્ય જંકું છું બરાબર. તો એમ કે ચાન્સીસ ખરા આમાં? જી બિલકુલ. હા ચોક્કસ, તમે લોકલ ગાઈડ તરીકે કામ કરી શકો, જેમ કે ગાંધી આશ્રમ છે,
કે મહાત્મા મંદિર છે, તમે ગાંધીનગર રહેતા હો, તમે કીધું કે સરકારી કર્મચારી છું, તો ગાંધીનગર રહેતા હો તો તમે મહાત્મા મંદિરમાં ટ્રેનિંગ ગાઈડની લીધી હોય તો તમે મહાત્મા મંદિર લોકોને બતાવી શકો. સાબરમતી આશ્રમમાં તમે એવી રીતે કામ કર્યું, કોઈ એક પર્ટિક્યુલર વોક તમે ઇન્ટ્રોડ્યુસ કરીને એની સાથે ઇન્ટરેક્ટ કરીને, જેમ કે આપણે અમદાવાદમાં હેરિટેજ વોક ચાલે છે આમ કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી મસ્જિદ સુધી, તો એ વોકમાં તમે ગાઈડ તરીકે કામ કરી શકો. ક્રાંતિ વોક ચાલે, આવી 11 વોકો અમદાવાદમાં છે, એટલે અમદાવાદમાં જ કામ કરવા પૂરતું ઘણું કામ છે કે જે તમે કરી શકો. ખ્યાતિબેન, એક બીજો પ્રશ્ન એ છે કે કીર્તિભાઈએ જે રીતે કહ્યું કે માત્ર અમદાવાદમાં જ આ રીતના 11 વોક્સ છે, તો એમાં ગાઈડ તરીકે કામ કરાય, તો આ માહિતી પણ જી એ આપવાનું કામ પણ શું આ સંસ્થા દ્વારા થશે કે કઈ કઈ જગ્યાએ? હા, એટલે આ જે સંસ્થા, જે આપણે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, એ આખું અલગ એક સેગમેન્ટ છે કે જેમાં આપણે સ્ટુડન્ટ્સને જ આપણું ફોકસ આપણું સ્ટુડન્ટ્સ પર જ છે. પણ જે કીર્તિભાઈ જે વાત કરી રહ્યા છે કે આપણે ડિસ્ટ્રિક્ટ સ્પેસિફિક અને જે ટુરિઝમ પ્લેસીસ છે જે ગુજરાતની એક આગવી ઓળખ છે, એ બધા માટેની જે શોર્ટ ટર્મ હેરિટેજ વોક કે શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે, એ આપણે ડિસ્ટ્રિક્ટ સ્પેસિફિક કર્યા છે. અને એટલા પૂરતા સીમિત ન રહેતા ગુજરાત પ્રવાસન પોતે જે તે ડિસ્ટ્રિક્ટમાં જઈને આ પ્રકારની ટ્રેનિંગ આપે છે, તો જેથી જે લોકલ લોકો જે છે એમને એમના ઘર આંગણે આ તમામ માહિતી અને એક એને પ્રોફેશનલ ટચ આપી શકીએ છીએ. આપણે કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલાં આપ ઝડપથી કંઈ કહેવા માગતા હોય જે વિદ્યાર્થીઓને, યુવાનોને કે પછી વૃદ્ધોને પણ આ ક્ષેત્રમાં રસ હોય એમને જોડાવા માટે? હું બિલકુલ એવું કહેવા માંગીશ કે ખુશ્બુ ગુજરાતની દેશ વિદેશ સુધી પહોંચી ચૂકી છે, તો આપ સૌને, નાના મોટા અબાલ વૃદ્ધ સૌને, કે જે ટુરિઝમ એક એવું છે કે તમે જેટલું જાણો છો ગુજરાતને એટલું તમે એનો પ્રચાર કરો, ટુરિઝમમાં ઇન્વોલ્વ થાઓ, તમે પોતે અને તમારી આવનારી પેઢીને પણ ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગળ ધપાવો. કીર્તિભાઈ, આપે કંઈ મારું એટલું કહેવાનું છે કે આપણો જે વારસો છે એ આપણે એનું જતન કરવું જોઈએ, અને એ જતન પ્રવાસનના માધ્યમથી સારી રીતે કરી શકાય. અને પ્રવાસન એક એવું છે કે જેમાં માણસ હોય ત્યાં સુધી એ થનગનતો અને જીવંત રહે છે. ખરું. તો દર્શક મિત્રો, આજે હેલો કારકિર્દીના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપણે ગુજરાત ટુરિઝમ દ્વારા ચાલતા અભ્યાસક્રમો અંગે માહિતી મેળવી. આપણી સાથે જોડાયા હતા ટુરિઝમ કન્સલ્ટન્ટ એન્ડ ટ્રેનર કીર્તિભાઈ ઠાકર અને સ્કિલ ડેવલપમેન્ટ TCGL મેનેજર ખ્યાતિબેન નાયક. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, આવતા સપ્તાહે ફરી મળીશું. નમસ્કાર.